એવો મીઠો શબ્દ છે કે જે સાંભળતાની સાથે જ આપણે આપણું બાળપણ યાદ આવી જાય. નટખટ અને એકદમ સમજો અને સાણું પાત્ર એટલે કે શ્રી કૃષ્ણ. સુરશ્યામ કાનગોપી મંડળની અંદર આવું જ પાત્ર ભજવનાર હિતેશભાઈ, હવે તમારાથી આ સંવાદ આપણે આગળ વધારીશું. તમે કાનુડાનું પાત્ર જે ભજવો છો એમાં જે અનુભવ થાય છે, એ અનુભવની સાથે આપનો ટૂંકમાં પરિચય થઈ જાય કે તમે બાળપણ ક્યાં વિતાવેલું છે, કેવી રીતે આપે શિક્ષણ મેળવેલું છે. સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની રસધારા યુટ્યુબ ચેનલ ચેતનભાઈ આહિર અને એમની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારી આપણી પ્રાચીન કૃષ્ણલીલા, એમાંય ખાસ કરીને અમારી સુરશ્યામ કાનગોપી ગ્રુપ મંડળીના કલાકારોનું આજે એમની ચેનલ દ્વારા ઇન્ટરવ્યૂ રજૂ થઈ રહ્યું છે, એમાં હું મારા સંપૂર્ણ વેશભૂષાના પાત્ર સાથે, મારું નામ છે હિતેશ પ્રેમજીભાઈ ખૂંટ, મારું મૂળ વતન છે તાલાળા તાલુકાનું અમૃતવેલ ગીર ગામ, અને હાલ હું છેલ્લા 25 વર્ષથી કેશોદ શહેરની અંદર સ્થાયી થયેલ છું. મારું બાળપણ છે જો કે મારા જૂના વતન એટલે કે અમૃતવેલ ગામમાં જ વીતેલું છે. 8 વર્ષ સુધી હું મારા ગામની અંદર રહેલો છું અને ત્યાર પછી ત્યાંથી શિક્ષણના કારણે હું કેશોદ સ્થાયી થયેલો છું. મારું પ્રાથમિક શિક્ષણ છે એ મારા મૂળ વતનમાં જ મેં કમ્પ્લીટ કરેલું છે અને ત્યાર પછીનું આગળનું જે ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ છે એ કેશોદ શહેરની અંદર મેં મેળવેલું છે. તમે નાના હતા ત્યારે તમે એવું ક્યારે વિચારેલું હતું કે હું કૃષ્ણનું પાત્ર છે એ લોકો સમક્ષ રજૂ કરીશ? અને ક્યારે બાળપણમાં એવો યાદગાર પ્રસંગ પણ કોઈ એવો છે કે જેમાં તમે શ્રી કૃષ્ણનું પાત્ર ક્યાંય ભજવેલું હોય? જો કે મારું બાળપણ છે એ દરેક બાળકોની જેમ સામાન્ય સ્થિતિમાં જ વીતેલું છે, અને મારું જ્યારે બાળપણ હતું, હું નાનો હતો ત્યારે તો મેં કોઈ દિવસ સપનામાં પણ આવું વિચારેલું નહોતું કે આગળ ઉપર ભવિષ્યમાં હું કાનગોપીની મંડળીમાં શ્રી કૃષ્ણનું કિરદાર નિભાવીશ. પણ મારા ગામની અંદર જે નવરાત્રિ આપણે આવે ત્યારે જે ગરબી થઈ રહી હોય એમાં એક વખત હું આ જ રીતે કૃષ્ણનું પાત્ર ભજવી અને જે આપણે ગામડા ગામની અંદર નવરાત્રિમાં રાસ કરે એમાં મેં સૌ પ્રથમ વખત, પણ જો કે ત્યારે મારી ઉંમર બહુ નાની હતી, સૌ પ્રથમ વખત ત્યારે મેં આ કૃષ્ણનું પાત્ર મારા ગામની અંદર ભજવેલું હતું. આપ કાનગોપી મંડળીમાં કાનુડાના પાત્ર સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? કાનગોપી મંડળીની અંદર કાનુડાના પાત્રની સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું. અને તમે શિક્ષણ છે એ ક્યાં મેળવેલું છે? જો કે શરૂઆતનું મારું પ્રાથમિક શિક્ષણ છે એ મારા અમૃતવેલ ગામમાં મેળવેલું છે અને ત્યાર પછીનું માધ્યમિક શાળાનું શિક્ષણ છે કેશોદ શહેરમાં મેળવેલું છે. ત્યાર પછી કોલેજ પણ મેં મારા ગામ કેશોદમાં જ કરેલી છે, મારું ગ્રેજ્યુએટ પણ મેં ત્યાં જ કરેલું છે. ઘણા બધા ક્ષેત્રો છે આપ જે પાત્ર રજૂ કરો છો, તો એમાંથી પણ તમે કાનગોપી મંડળી જ શા માટે છે પસંદ કરેલી છે? જો કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, આપણા જે પ્રાચીન 4 વેદ છે, સામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ, આ દરેક વેદની અંદર ભગવાન વિષ્ણુના 10 અવતાર વર્ણવેલા છે. એમાંના 10 અવતારમાંનો એક અવતાર 8મો અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. જો કે તમે જેમ શરૂઆતમાં કીધું એમ કે કૃષ્ણ શબ્દ સાંભળતા જ મીઠો લાગે છે, એમ મારી આ પાત્ર પસંદગી કરવાનો જો સૌ કોઈ મુખ્ય હેતુ હોય તો એ જ છે કે આ એક જ પાત્ર એવું છે કે જે દરેક લોકોની નજરમાં વસેલું છે, એટલા માટે થઈ અને કાનગોપીની મંડળીમાં, અને આ કાનગોપી માધ્યમે કેવું છે કે જેની અંદર અલગ અલગ પાત્રો આપણે રજૂ કરી શકીએ, તો ખાસ મારો હેતુ એ છે કે આ પાત્ર શ્રી ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર છે આપણી ભારતીય સંસ્કૃતિ આપણી પ્રણાલિકા પ્રમાણે લોકો સુધી પહોંચે એટલા માટે થઈ અને કાનગોપીની અંદર મેં આ ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર પસંદ કરેલું છે. હિતેશભાઈ, તમે આ જે પાત્ર ભજવો છો તે પાત્રને આપ પૂરતો ન્યાય મળી રહે તે માટે છે, તમને ક્યારે એવો અનુભવ થયેલો છે એટલે તમને કાનુડાનું પાત્ર તમે ભજવી શકો છો એના માટે તમારા પ્રેરણા સ્ત્રોત કોણ બન્યા છે? જો કે શરૂઆતમાં મને એક રીતે કહું તો આ વારસામાં મળેલું છે, કારણ કે કોઈ પણ કલા છે એક તો ભગવાનની કૃપા હોવી જોઈએ અથવા તો વારસો હોવો જોઈએ, તો જ કલા છે એ ઉજાગર થાય. તો મને છે મારા વારસામાં મળેલું છે. મારા પિતાશ્રી છે અમારા ગામની અંદર ગરબી મંડળમાં રાસ બોલાવતા, એમને જોઈ જોઈ અને મને, હું ત્યારે નાનો હતો ત્યારે મને એવી અંદરથી પ્રેરણા થતી કે જેમ મારા પિતાશ્રી ગાય છે એમ કોઈક દિવસ મારે પણ ગાવું છે.
તો મુખ્ય મારો પ્રેરણા સ્ત્રોત જો હું કોઈને ગણીશ તો મારા પિતાશ્રીને ગણીશ, કારણ કે એમને જોઈ અને મને એવી લાગણી થતી કે એક દિવસ મારે પણ માઇકમાં ગાવું છે. ત્યાર પછી ધીમે ધીમે આપણે જેમ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય એમ કોઈ પણ જગ્યાએ કૃષ્ણલીલાનો કાર્યક્રમ હોય તો મારી ત્યાં હાજરી હોય, એ લોકોને જોઈ જોઈને મને એમાંથી પ્રેરણા મળેલી છે. અને કૃષ્ણલીલાની અંદર મને લાવનાર જો કોઈ મારો સાચો પ્રેરણા સ્ત્રોત હોય તો કેશોદ તાલુકાનું બાવાની પીપળી ગામ છે, ત્યાં એક સ્થાનિક કાનગોપીની મંડળી હતી, એ લોકો દ્વારા હું આ કાનગોપી ક્ષેત્ર સાથે સૌ પ્રથમ જોડાયો છું. તો સૌ પ્રથમ છે તમે કાનગોપી મંડળીનું ની અંદર કાનુડાનું પાત્ર ક્યાં ભજવેલું હતું? સૌ પ્રથમ કાનગોપીમાં કાનુડાનું પાત્ર મેં કેશોદની બાજુમાં સોંદરડા ગામ આવેલું છે, આજથી 11 કે 12 વર્ષ પહેલાં આ પાત્ર મેં મારા કેશોદ ગામની બાજુમાં સોંદરડા ગામ છે ત્યાં ભજવેલું છે. હિતેશભાઈ, તમે કાનુડાનું પાત્ર છે એ ઘણા વર્ષોથી ભજવેલું છે, તો આમાં તમને કુટુંબ તરફથી મળેલો સહયોગ એ કેવો છે અને એની સાથે તમે કેવો સંઘર્ષ કરીને આ પાત્ર સાથે જ ટકી રહ્યા છો એ તમારા શબ્દો દ્વારા વર્ણવશો? જો કે 12 વર્ષથી આ ક્ષેત્ર સાથે જોડાયેલો છું અને આનો તમામ શ્રેય હું મારા પરિવારને જ આપીશ, કારણ કે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો સૌ પ્રથમ શ્રેય છે એ પરિવારનો હોય. પરિવાર મારી સાથે છે એટલા માટે જ હું આજ અહીં સુધી પહોંચી શક્યો છું. અને મારા પરિવારની અંદરથી જો કે મારી સ્થિતિ એકદમ સામાન્ય છે, મારે આજીવિકાનું ખેતી જેવું કોઈ સાધન નથી, પણ કેશોદની અંદર હું એક સામાન્ય પ્રોવિઝન સ્ટોર ચલાવું છું. અને એમાં પણ શરૂઆતમાં હું જ્યારે કાનગોપીમાં જોડાયો ત્યારે એકદમ ફ્રી સેવામાં હું કાનગોપીના કાર્યક્રમો કરવા જતો, ત્યારબાદ મારા ઘરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આમાંથી સ્વાર્થ અને પરમાર્થ આ બે વસ્તુ ધ્યાનમાં રાખી અને હું ધીમે ધીમે આગળ વધ્યો છું. સૌથી વધુ મને મારા કુટુંબ તરફથી જ સપોર્ટ મળેલો છે અને ત્યારબાદ મારા લગ્ન થયા પછી મારા ધર્મપત્નીનો પણ મને ઘણો એવો સારો સપોર્ટ મળે છે, કારણ કે આપ જે શિંગાર જોઈ રહ્યા છો એ શિંગારને પરિપૂર્ણ કરવા માટે થઈ આ શિંગારમાં જે કંઈ પણ વર્ક કરવાનું હોય અત્યારે મારા ધર્મપત્ની કરી આપે છે અને એકદમ દિલથી કરી આપે છે. અને મારા આખે આખા પરિવારને હું આ ક્ષેત્રમાં જોડાયેલો છું એનાથી ઘણી ખુશી મળે છે. હિતેશભાઈ, આ વાર્તાલાપની અંદર પ્રેક્ષકોને તમારા વિશે, કાનગોપી મંડળી વિશે ઘણું બધું છે એ જાણવા મળ્યું છે. હવે તમે જે કૃષ્ણનું પાત્ર ભજવો છો એ સમયે છે સંગીત સાથે અવનવા કીર્તનના માધ્યમથી છે ગાયન રજૂ કરો છો, તો તમને મનગમતી કીર્તનની છે એ બે કડી થઈ જાય. જરૂર, જો કે કૃષ્ણલીલા છે એ મુખ્યત્વે કૃષ્ણ અને રાધાના નિર્દોષ પ્રેમને આધારિત છે. કાનગોપીની અંદર ઘણા બધા કીર્તનો રજૂ કરી શકાય, પરંતુ આપના પ્રેક્ષકો માટે મને જે સૌથી પ્રિય કીર્તન છે એ મારી મંડળીની અંદર જે હાર્મોનિયમ ઉપર સંગત આપે છે એવા કેશોદ તાલુકાના અખોદર ગામના અમારા જગદીશભાઈ આહિર એમના હાર્મોનિયમના સૂર સાથે હું મને ગમતું જે સૌથી વધુ કીર્તન છે એ રજૂ કરીશ. તરણ તારો એ વો હે તુમારે
આગળ લખો સખા કપૂર થી લે વિધ વિધ લખો સમાચાર આગળ લખો સખા કપૂર થી લે વિધ વિધ લખો સમાચાર જે દિવસ થી વિખુટા પડ્યા તે દિથી નીંદ હિતેશભાઈ, તમે જે આ કીર્તન ગાયેલું છે, જે તમને મનપસંદ છે, તો આ જે કીર્તન છે એ કોના માટે ગાવામાં આવેલું છે? જો કે હમણાં જે કીર્તન મેં અહીંથી રજૂ કરેલું એ અમારી કાનગોપી મંડળીની અંદર જ્યારે મારી સંગાથે રાસલીલા રમવા માટે હું રાધા અને ગોપીજનોને આમંત્રણ આપતો હોય તો આ મારો પ્રેમભર્યો કાગળ છે એવું મારા સુખાનજીને અર્પણ કરું એ સમયનું આ કીર્તન છે. એટલે રાધા અને ગોપીજનોને વૃંદાવનની અંદર રાસલીલા રમવા માટેનું આમંત્રણ પાઠવતું આ સુંદર મજાનું કીર્તન અહીંથી રજૂ કર્યું. કે જેની અંદર છે સુખનજી પણ આવી જાય છે, ગોપીઓ પણ આવી જાય છે અને રાધાજી પણ આવી જાય છે. તમે છે જે સુંદર મજાનું કીર્તન રજૂ કર્યું છે તેના માટે પેટી માસ્તર જગદીશભાઈ તમારું અને હિતેશભાઈ કે જે તમે કાનુડાનું પાત્ર ભજવો છો એ બંનેનો છે એ ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. આખું વિશ્વ જેને વશ છે એવો કાનુડો અને કાનુડા જેનાથી વશ છે એવા રાધાજી અને એની સખી એટલે કે ગોપીઓ. હવે આપણે આપણો આ વાર્તાલાપ છે એ ગોપી અને રાધાનું પાત્ર ભજવનાર વ્યક્તિ સાથે શરૂ કરીશું. સૌ પ્રથમ તો આપનો ટૂંકમાં પરિચય થઈ જાય. સૌરાષ્ટ્ર રસ તારે પહેલાં તો મારા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મારો ટૂંકમાં પરિચય બેન એવું છે કે હું ગોંડલ તાલુકાના ગોમટા ગામે રહું છું અને મારું નામ જિજ્ઞેશભાઈ મકવાણા છે. જિજ્ઞેશભાઈ, તમે છે એ આ રાધાજીનું પાત્ર છે એ ભજવો છો, એની પ્રેરણા તમને ક્યાંથી મળી છે? દીદી, એવું છે કે આ પ્રેરણા મારા ગામમાંથી મને મળી છે. જ્યારે હું બાળપણમાં સાવ નાનો હતો ને ત્યારે ગરબી મંડળની અંદર હું લેડીઝ પાત્ર લેતો, પછી એમ કરતાં કરતાં બધા ગામના લોકો મને બહુ ચાહવા લાગ્યા એમ કે છોકરો બહુ સારું કામ કરે છે. ત્યારે મારી એટલી બધું કેપેબલ નહોતો એ સમયે. સ્ત્રી પાત્ર ભજવો છો ત્યારે તમને સારા બી અનુભવ થયા હશે અને ઘણા ખરાબ બી અનુભવ થયા. હા હા, હજી થાય જ છે. હા, હજી થાય જ છે. તો એ અનુભવ વિશે છે, બરોબર? તમારા શબ્દો દ્વારા જાણીશું તો જે ઘણા બધા, બરોબર છે, જે લોકો છે એ આ ક્ષેત્ર સાથે જોડાવા ઈચ્છતા હોય છે પણ એક શરમ હોય છે કે ભાઈ આ હું કરીશ તો લોકો શું વિચારશે, તો તમે એના માટે પ્રેરણા સ્ત્રોત બનો એના માટે તમારા શબ્દો દ્વારા એ જાણવા માંગીશ. તો સૌ પ્રથમ અમે જે કામ કરી છે ને અમારા માટે અમે બહુ યોગ્ય સ્થાન ઉપર છીએ. અમે અત્યારે બહુ જ સારી વાત કહેવાય કે તમે વિચારો છો. એમાં એવું છે કે અમે જે આ કામ કરી છે ગાયો માટે, કોઈ પક્ષીની ચણ માટે, કોઈ અનાથ બાળકો માટે, ઘણી જગ્યાએ આવા કામ કરે અને આ જે અમને આ કપડાં મળ્યા છે કે અમે જિંદગી આખી કે આવા સાત ભાવ લગીને આ કપડાં પહેરવા પડે ને તો અમને મંજૂર છે. બહુ જ સારું કહેવાય, કેમ કે ઘણા બધા લોકો છે આ ક્ષેત્રમાં આવવા માંગતા હોય પણ એક હોય કે ભાઈ ત્યાં જશું તો શું થશે. તમને આ રાધાજીનું ગોપીનું પાત્ર તમે ભજવો છો બંને, તેની અંદર છે, બરોબર, તમને પ્રેરણા ક્યાંથી સૌ પ્રથમ મળી? કેમ કે તમે કોઈકને જોયેલા હશે, હરેકની જિંદગીમાં આઈકોન હોય જ છે, તો તમારો માટેનો પ્રેરણા સ્ત્રોત વ્યક્તિ કોણ છે? જ્યારે અમારા ગામમાં ગૌશાળાની કાનગોપીનું જ્યારે આ થયું ત્યારે જગદીશભાઈ, અમારા ટીકરવાળા જગદીશભાઈ અને બટુકભાઈ નકુમ અમારી ગામમાં એ લોકો મંડળી લઈને આવેલા, ત્યારે હું એમને સામે ત્યાં બેઠો હતો ત્યારે બટુકભાઈ જે કીર્તન બોલતા હતા મને આમ દિલથી આમ ચોંટી ગયું કે આ જગ્યા હું કેદી આવીશ, આ જગ્યા કે મારે રાધાજી થવું છે. મને અંદરથી આમ આત્માથી એટલું આમ થઈ ગયું કે મારે આવી ગાયોની ગામમાં સેવા કરવી છે. બહુ સરસ કહેવાય કે તમને એ વિચાર આવ્યો છે. તમારું બાળપણ છે એની અંદર તમે ક્યારે વિચારેલું હતું કે હું આવું પાત્ર છે એ જિંદગી જેમ આગળ વધશે એ આવી રીતથી હું મારી કારકિર્દી છે, બરોબર છે, એની અંદર આ પાત્ર સાથે હું આગળ વધીશ?
ના એવું તો મેં કોઈ વિચાર્યું નહોતું, પણ જ્યારે અમારા ગામમાં આ મંડળી થઈને ગૌશાળાના લાભાર્થે ત્યારે મને એમ થયું કે મારે આ પાત્ર લેવું છે અને ગાયોની મારે સેવા કરવી છે. તો એવું તો અમે 7 વર્ષ લગી મારા ગામની અંદર મેં આ રાધાજીનું પાત્રને અમે સેવા કરી. સૌપ્રથમ છે તમે રાધાજી કે ગોપીનું પાત્ર છે સૌપ્રથમ ક્યાં રજૂ કરેલું હતું? સૌપ્રથમ તો અમારા ગામની અંદર જ મંડળી અંદર અમે આ પાત્ર મેં રજૂ કર્યું હતું. એ વર્ષ ત્યારે એ સમય છે તમે કેટલા વર્ષના હતા? ત્યારે હું 15 વર્ષનો હતો. 15 વર્ષ અને સૌપ્રથમ તમે છે બરોબર છે એ રજૂઆત કરી. જિગ્નેશભાઈ, તમે રાધાજીનું જે પાત્ર ભજવો છો, તો એ પાત્ર ભજવો છો તેમાં તમારા કુટુંબ તરફથી તમને કેવો સહયોગ મળે છે? મારા કુટુંબ તરફથી તો મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, કારણ કે જો હું આ કામ કરું છું ને, જે સેવાનું કામ કરું, એમાં કુટુંબવાળા બહુ મને એમ કહે કે ના આ કામ તું કરશ ને બહુ જ સારું કરશ. બરોબર છે. હવે તમે આ ક્ષેત્રમાં આગળ વધ્યા છે તો તમને ઘણા બધા છે બરોબર છે અડચણો આવી હશે, તો ઘણી બધી અડચણો આવેલી હશે, તો તેની અંદર છે તમે માર્ગ કઈ રીતથી મેળવો અને આ જ પાત્ર સાથે, રાધાજીના પાત્ર સાથે જ તમારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે, તો એનો અનુભવ છે તમારા શબ્દો દ્વારા અમે જાણવા માંગીશું. હવે એમાં તો એવું છે કે કોઈ માણસ સારું બોલે કોઈ ખરાબ બોલે, બધા બોલવાના જ છે, પણ આપણે જે કરવું હોય ને કે આપણે આ કરવું જ છે તો પછી આપણે આમાં જ ધ્યાન દેવાનું, બીજા કોઈમાં ધ્યાન જ નહીં દેવાનું. મેં એક નક્કી કર્યું છે કે મારે રાધાજીનું પાત્ર લેવું છે, મારે સારું કામ કરવું છે, બસ આટલું જ કરવાનું, બીજું આપણે બીજા કંઈ ધ્યાન જ નહીં દેવાનું. આપણે આપણા સેવા કોઈ પણ જગ્યાએ આપણને બોલાવે કે અમારા જગાભાઈ એમ કે આપણે જવાનું છે આજે, બસ એટલું જ ધ્યાન દેવાનું, બીજા કોઈ જગ્યાએ ધ્યાન જ નહીં દેવાનું. તમને જે મુશ્કેલીઓ થઈ હશે જીવનની અંદર, કેમ કે બધાની પરિસ્થિતિ સરખી હોતી નથી, તમે તમારા નાનપણથી છે બરોબર છે અત્યાર સુધી અહીંયા તમે પહોંચ્યા છો, તો એમાં છે બરોબર છે તમને જે મુશ્કેલી થઈ છે, તમે જે સંઘર્ષ છે બરોબર કરેલો છે એ છે એ તમારા અનુભવ દ્વારા જણાવજો. મુશ્કેલી તો મને બહુ પડી જ્યારે 15 વર્ષ પહેલાં, મને બહુ મુશ્કેલી હતી જ્યારે અમારા જગદીશભાઈ ટીકરવાળા, જ્યારે કોઈ નહોતું અમારી સંગાથે, ત્યારે જગદીશભાઈ પોતે અમારો હાથ જઈલો કે અમે જ્યાં મંડળી ચાલુ કરી, અમારું સુર શ્યામ ગ્રુપ જ્યાંથી ચાલુ કર્યું ને તેથી ભગવાનની કાળિયા ઠાકોરથી આજ બહુ સારું છે, અમારા જીવનની અંદર અમારા પરિવારની અંદર બહુ સારું છે. એમ તમે સુર શ્યામ ગ્રુપ સાથે કેટલા વર્ષથી જોડાયેલા છો? સુર શ્યામ ગ્રુપ, આજે સુર શ્યામ ગ્રુપ તરફથી હું એના જોડાયેલા 5 વર્ષ થઈ ગયા. અમારા 5 વર્ષ. તમે અત્યાર સુધી છે એ રાધાજીનું પાત્ર ભજવું છે, તો તેની અંદર તમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જે તમે સંઘર્ષ કર્યો છે એ તમારા શબ્દો દ્વારા વર્ણવશો તો અમારા પ્રેક્ષકો છે કે જે છે ઘણા બધા લોકો આ ક્ષેત્રમાં જોડાવા ઈચ્છતા હોય, આ પાત્ર ભજવા ઈચ્છતા હોય, તો એમાંથી એ લોકોને પ્રેરણા મળે એ તમારા શબ્દો દ્વારા જણાવજો. એમાં સંઘર્ષમાં તો એવું છે કે જ્યારે નાનપણમાં મારી ઉંમર 15 વર્ષની હતી ત્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, પછી હું 10 ક્લાસ કરી અને મેં ખેતીનું કામ કરી દીધું, કારણ કે ગામડામાં તો બીજું કાંઈ કામ હોય નહીં બરાબર, તો હું બસ મજૂરી કામ કરી એમ કરતાં કરતાં 5 વર્ષ નીકળી ગયા. પછી જ્યારે આ બધું ગરબીનું ને બધું કામ કરવા માંડ્યા, એમાં મને લોકચાહનાથી થોડા થોડા કોઈ મને પૈસા આપતા, ત્યારે એકદમ મારી વીક પરિસ્થિતિ હતી, પણ જ્યારે પૈસા એ લોકો આપતા ત્યારે હું લેતો નહીં, તો બધા મને શું કહે ના પૈસા તારે લેવા જોશે કારણ કે તારી પરિસ્થિતિ એકદમ નબળી છે. પછી એમ કરતાં કરતાં મને આ સ્ટેજ મળ્યું થોડું કે જગદીશભાઈ ટીકરવાળાનું સુરશ્યામ ગ્રુપનું સ્ટેજ મળ્યું. 5 વર્ષ પછી અમારે જ્યારે આ લોકો ભેગામાં પ્રોગ્રામ કરવા ગયા ને, ત્યારે ભગવાનની દયાથી કાળિયા ઠાકોરથી મારે ઘરે અટાણે શાંતિ છે, ભગવાનની દયા છે. જે મેં દુઃખ વેઠ્યું છે બાળપણમાં બહુ એમ વાત જવા દે એમ. અને આ પાત્ર સાથે પણ તમને ઘણું બધું છે અત્યારે બી બરોબર છે સહન કરવું પડતું હોય છે, તો તેમ છતાં પણ તમે આ પાત્ર સાથે અડીખમ છો અને મારા અંદાજા મુજબ તમે અડીખમ રહેશો પણ. આ પાત્ર જી મળ્યું છે ને, આમ આમ આંખમાંથી એમ કે બહુ એમ કે જે આ પાત્રની સ્ત્રી એટલે કે રાધાજી કે એ બાજુમાં કે જેમ ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખી થાય, રાધાજીની ઝાંખી થાય, અમને એવી રીતના ઓળખે છે કે કોઈ રાધા રાણી બોલાવે, એવી રીતના આમ કે માનથી બોલાવે છે, ત્યારે એમ થાય કે આમ અંદરથી એમ થાય કે આમ કેમ આંખમાંથી એમ આંસુ આવી જાય છે કે આપણે કઈ જગ્યાએ માણસો આપણને જોવે છે. હે, કોઈ પછી કોઈ ખરાબ દ્રષ્ટિ જોતા હોય, કોઈ સારી દ્રષ્ટિ જોતા હોય, પણ જ્યારે અમે અમારા સ્ટેજ ઉપર જઈએ છીએ ને ત્યારે અમે કોઈ વિચારતા નહીં કે એમ થાય કે અમે કૃષ્ણની રાધા જ છીએ, રાધા જ છીએ, એમ જ જોઈને એમ ચાલીએ એમ. ખૂબ સરસ. હવે આપણે આપણો આ વાર્તાલાપ છે કે એક એવું અનોખું પાત્ર કે જે છે રાધાજીની સખી તરીકેનું એટલે કે ગોપી સાથે અને સુરશ્યામ ગ્રુપની અંદર છે,
મનસુખભાઈ, તમે જે ગોપીનું પાત્ર ભજવો છો, તો સૌ પ્રથમ તો આપનો ટૂંકમાં પરિચય થઈ જાય કે તમારું બાળપણ કેવી રીતથી વીતેલું છે, કેવી રીતથી તમે શિક્ષણ મેળવેલું છે એના વિશે. જો કે મારું ગામ તાલુકો તાલાડાનું રમડેચી ગામ, ત્યાં મેં પ્રાથમિક શાળામાં 7 સુધી ભણતર. પછી ખેતીકામ મારે થોડીક ટૂંકમાં ખેતી છે. તો બાળપણની અંદર તમે કેટલું શિક્ષણ મેળવેલું છે? 8 જ. ગરબી મંડળ હોય ત્યારે મને છોક સંગીત બાબત નો હતો. સંગીત બાબત એમાં હું કઈ નહીં, જ્યાં આજુબાજુમાં કોઈ ગામમાં કીર્તન મંડળી આ તે હોય ત્યારે હું જોવા જતો. 50 કિલોમીટર હોય તો ટૂંકમાં આત્માથી એવું થતું કે મારે કઈક કરવું છે. પછી અમારા ગામમાં ગરબી, મારા ઘરની સામે ગરબી થાય છે, તો એ ગરબીમાં ભાગ લેતો ત્યારે હું મણિયારો રાસ લેતો. મણિયારો. તો તમે આ ગોપીનું જે પાત્ર ભજવો છો એની પ્રેરણા, કે ભાઈ મારે ગોપીનું જ પાત્ર ભજવવું છે, એની પ્રેરણા તમને ક્યાંથી મળેલી છે? જો કે અમારે આજુબાજુનું ગામ જસાધા ગીર છે, ત્યારે એ લોકો અમારા ગામમાં કાન ગોપી રમવા આવ્યા, ત્યારે હું સામે બેઠો હતો. ત્યારે મને એમ થયું કે આ લોકો જો એટલું કરી શકે. મને સંગીત બાબતનો શોખ હતો ત્યારે હું બહુ કીર્તન મંડળ આ તે આજુબાજુના ગામડામાં જતો. પછી અમારા જે ભગવાન અત્યારે બમણા સગીરના છે ને, એને ખબર પડી કે આ છોકરો કંઈક બોલે છે અને આવડે છે, તો અમારા બાજુનું ગામ ધણેજ ગીર ગામ છે, ત્યાં એ લોકો મંડળી રમવા આવ્યા ત્યારે હું જોવા ગયો. એટલે ભગવાન સંતરેશભાઈ કરીને છે એને કીધું કે તારે પહેરવાશે? હું કાંઈ વાંધો ભગવાન, પહેરી લો, મારા અહુભાગ્ય કહેવાય. ત્યારથી મેં ત્યાં ગોપી પાત્ર ભજ્યું. ત્યાર પછી 2-3 વર્ષ એના એ લોકો ભેરો રમ્યો. તે પછી ટૂંકમાં અમારે સુરશ્યામ ગ્રુપ જગાભાઈ ટીકરવાળા એની સાથે આજ 5 વર્ષથી ગોપી પાત્ર ભજું છું. તમે જે ગોપી પાત્ર ભજવો છો ત્યારે કુટુંબ તરફથી તમને કેવો સહયોગ મળે છે? જ્યારે માતા પિતા હતા ત્યારે એનો સહયોગ તો બહુ જ મળ્યો હતો. આજ માતા પિતાની ગેરહાજરી હોવા છતાં આજ મારા પરિવાર ભાઈઓ એનો એટલો સહયોગ છે કે જ્યારે ક્યાંય કે બહારથી હું પ્રોગ્રામ કરીને આવું ત્યારે કોઈ પણ ખેતી કા બાબતનું કોઈ કામ હોય તોય છતાં હું આજ ઘરે જાઉં ત્યારે મને ભાઈઓને એવો કહીશ કે તું તારે તું સૂઈ જા, અમે બધું કામ કરી લેવું. ને ઠાકોરજીની એટલી કૃપા છે કે આજ અમે સહુ પરિવાર 25 માણાનું કુટુંબ આજ ઠાકોરજીની કૃપાથી અમે બધા ભેગા મળીને ખાઈએ પીએ મજા કરીએ. વાર્તાલાપથી જિજ્ઞેશભાઈ તમારા વિશે પણ પ્રેક્ષકો ઘણું બધું જાણી શક્યા છે અને મનસુખભાઈ તમારા વિશે પણ ઘણું પ્રેક્ષકો જાણી શક્યા છે. હવે અંતે છે આ વાર્તાલાપનો અંત આપણે કે પ્રભુને રીઝવવા માટે છે બરાબર 2-4 કડી કીર્તનની થઈ જાય. જ્યારે વૃંદાવનની અંદર સખ્યો જાતિ હોય અને ભગવાનને આમ તેમ ગોતવા માટે જાતિ હોય ત્યારે ભગવાન કંઈ મળતા નથી એ સમયનું આ કીર્તન છે. એ કોઈ અમને કૃષ્ણ બતાવો રે માધુતેવનમાં શ્રી ગોકુળ વનમાં, એ કોઈ અમને લાલોજી એ બતાવો રે મધુવનમાં. હેરી માતી હેરી મેરો એ મર્મ ન જાણો ન જાણો, હે યતિ રે ઉદાસી મારા તન મારે મધુવનમાં, એ કોઈ અમને છોગાડો બતાવો રે મધુવનમાં. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખૂબ સરસ. આ વાર્તાલાપની અંદર હું તમારા બંનેનો છે આભાર માનું છું. હવે આપણો આ વાર્તાલાપ છે એ હું અતુલભાઈ કે જે બહુમુખી પાત્ર કાન ગોપી મંડળીની અંદર ભજવે છે. અતુલભાઈ તમારા વિશે એવું પણ જાણવામાં આવ્યું છે કે તમે છે ગોપીના પાત્રને તો પૂરતો ન્યાય આપો છો પણ એની સાથે અત્યારે કાન ગોપી મંડળીમાં ખૂબ જ આકર્ષણનું અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી નાખનારું ગોરારાસ કે જે ઈંઢોણી વગર પાણીથી ભરેલો રજૂ કરો છો, તો સૌ પ્રથમ છે ગોરારાસ વિશે પ્રેક્ષકોને જણાવજો.
ગૌરાદાસ એક એવું છે કે આપણે પબ્લિક કે લોકોને આકર્ષિત થાય અને એક નવું જાણવા મળે અને માતાજીના ગરબાનું પ્રારંભ થાય અને ગરબાની અંદર શરૂઆત કરવામાં આવે તો લોકોને નવું નવું જાણવા મળે અને નવું નવું બધું દેખ ગોરાની અંદર નવું જાણવા મળે અને ગોરાના અલગ અલગ કાર્યક્રમ બતાવવામાં આવે. એટલે એક એવો અનોખો રાસ છે એ તમે લોકો સામે લાવો છો અને આ આધુનિક યુગમાં છે આ ગોરા રાસને છે ખૂબ બધો પ્રેમ પણ લોકો આપે છે. હવે અતુલભાઈ આપનો ટૂંકમાં પરિચય થઈ જાય કે તમે છે, તમારું ગામ ક્યું છે, તમારું બાળપણ કેવી રીતથી વીતેલું છે અને તમે શિક્ષણ ક્યાં મેળવેલું છે? મારું ગામ દિવરાણા, માંગરોળ તાલુકાનું દિવરાણા ગામ અને મારું નામ અતુલ છે. અને મેં મારા ગામની અંદર ગામની સ્કૂલની અંદર મેં અભ્યાસ કરેલો અને હું આ ધોરણ લગન ભણેલો. કારણ કે ત્યારબાદ મારો આગળ ભણાઈ શકું એમ નહોતો ત્યારે મેં આ ચોપડી લગન ભણ્યો છું. હવે અતુલભાઈ તમે જે ગોપીનું પાત્ર પસંદ કર્યું છે એની ગોપીનું પાત્ર ભજવવા માટેની પ્રેરણા, સૌ પ્રથમ તમને ક્યારે એવો અનુભવ થયો હતો કે મારે પણ આવું પાત્ર ભજવવું છે કાનગોપી મંડળીમાં, એવો અનુભવ તમને ક્યારે સૌ પ્રથમ થયેલો? સૌ પ્રથમ તો અમારા ગામમાં જ્યારે અમારે કાનગોપી ઝૂલા મહોત્સવ હતો ત્યારે કાનગોપી અમારે કેશોદની હિતેશભાઈ ખૂટ એના દ્વારા કાનગોપીનું કાર્યક્રમ યોજાયેલો હતો. ત્યારે એવું કહેવામાં ડ્રેસિંગ રૂમમાં બેસવા ગયો ત્યારે એવું કહેવામાં આવેલું કે અમારા ગામના નવ યુવાને કીધેલું કે અમારે પણ અમારા ગામનો એક છોકરો લેડીઝ પાત્ર લેશે તો તમે આમાં સમાવેશ કરો. તો અમારા ગામના યુવાનોને એવું કહેવાનું હતું કે તમે આને લેડીઝ પાત્ર પહેરાવશો તો અમે 5,000 રૂપિયા ગૌશાળામાં ફંડ આપશું. એ રીતથી શરૂઆત કરી. અને જ્યારે ગોપી પાત્રમાં મને હિતેશભાઈએ અને એના ગ્રુપે ખૂબ પ્રોત્સાહન આપ્યું અને ત્યારે હું કાનગોપીની અંદર રમવા માંડ્યો. તમે આજે ગોપીનું પાત્ર એની સાથે ગોરા રાસ છે તો ગોરા રાસ છે આપ કેટલા વર્ષથી કરો છો? ગોરા રાસ મારા અંદાજ પ્રમાણે હું 6 થી 7 વર્ષથી આ ગોરા રાસનો પ્રારંભ કર્યો છે. અને આજે ગોરા રાસ કરો છો એની પ્રેરણા તમને ક્યાંથી મળી? કેમ કે ક્યાંક જોયેલું હશે અને કોઈક પાસેથી પ્રેરણા મળેલી હશે. ગોરા રાસ એક અહીંયા આપણે નાનણિયા ગામથી પ્રહલાદભાઈ જે ગોરો લે એનો ગોરો જોઈ અને મેં ઘરે પહેલી વાર પ્રેક્ટિસ કરી અને મારી માથે ગોરો રહી ગયો. ત્યારબાદ પછી પેલા મેં કાર્યક્રમમાં ગોરો લેવા માંડ્યો. સૌ પ્રથમ ક્યાં કાર્યક્રમની અંદર તમે ગોરા રાસ રજૂ કર્યો હતો? સૌ પ્રથમ તો પીપડી ગામમાં. પીપડી ગામ, હા. અને લોકો તરફથી રિસ્પોન્સ છે ત્યારે કેવો મળેલો હતો? હા, લોકો તરફથી કે ગોરાનો કાર્યક્રમ તું બહુ સારો કરે છે અને માતાજીનું પાત્ર તને બહુ શોભે છે. હવે તમે કાનગોપી મંડળીમાં છે કેટલા વર્ષથી જોડાયેલા છો? હું કાનગોપી મંડળીમાં 8 થી 10 વર્ષથી જોડાયેલો છું. પણ શરૂઆત મારી એવી હતી કારણ કે પરિસ્થિતિ થોડીક વીક હતી પણ મારા ગામજનોની ખૂબ લાગણી અને ખૂબ સાથ સહકાર એના હિસાબે હું એટલો આગળ આવ્યો છું. તમે સ્ત્રી પાત્ર ભજવો છો તો તમને ઘણી બધી અડચણો આવતી હશે? ના, એટલે અમારા ઘરમાં તો કાંઈ પ્રોબ્લેમ નહોતો પણ મારા કુટુંબજનો સ્ત્રી પાત્ર રહેતા એટલે હસી મજાક કરતા. પણ પરમ પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યની અંદર પહેલી વાર પ્રોગ્રામ કર્યો અને ટીવીમાં આવ્યો ત્યારે અમારા કુટુંબજનોને ખ્યાલ આવ્યો કે સ્ત્રી પાત્ર લેશે તો બહુ ખૂબ સરસ કહેવાય કારણ કે પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોની નીચે કાર્યક્રમ આપ્યો. તમે વાત કરેલી એમ કે તમે મોરારી બાપુ સમક્ષ છે, બરોબર છે, એ ગોરા રાસ રજૂ કરેલો છે તો એ ક્યાં સમયે ક્યાં સમયની વાત છે, કેટલા વર્ષની વાત છે? અંદાજે મારા અંદાજ પ્રમાણે 3 વર્ષની વાત છે કે આફ્રિકા 3 થી 4 વર્ષ કે આફ્રિકાની અંદર પરમ પૂજ્ય મોરારી બાપુ અને ઘણા કલાકારો કે કીર્તિદાનભાઈ છે, માયાભાઈ છે, ઘણા કલાકારોને ત્યાં સંમેલન હતું અને ઘણા કલાકારોનો કલાક કલાકનો કાર્યક્રમ હતો. ત્યાં મને મોકો મળ્યો અને પરમ પૂજ્ય મોરારી બાપુને ત્યાં હું આફ્રિકા ગયો અને 8 થી 10 દિવસ ત્યાં રોકાણા અને એ કાર્યક્રમની અમે ગોરાણો આપ્યો. તમે આના સિવાય છે બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો? આના સિવાય હું કાનગોપીમાંથી અને આમાંથી નવરો હોય એટલે ખેતી અને મજૂરી કામ કરું છું. બરોબર. બીજી કોઈ મંડળી સાથે આપ કાર્ય કરો છો? હા, ઘણી નાટક મંડળી છે, પછી રામા મંડળ છે, પછી કાનગોપી છે અને કોઈ લગ્ન પ્રસંગ હોય તો એમ દાંડિયા રાસ કે વગેરે વગેરે એ બધાની સાથે પણ તમે જોડાયેલા છો.
હવે આ બધી સફળતા તમને જે મળી છે તેની પાછળ છે તમે સંઘર્ષ પણ એટલો કરેલો છે, એ તમારા શબ્દો દ્વારા વર્ણવો. મેં સંઘર્ષ તો ઘણો કર્યો, પણ મારા ઘરેથી અને મારા નાના ભાઈ અને મારા માતા પિતાની અસીમ કૃપાથી આજ હું અહીંયા પહોંચ્યો છું. કારણ કે એનો સાથ સહકાર ન હોય તો હું અહીંયા ન પહોંચું. અતુલભાઈ, તમે ગોરારાસમાં છે એ કેટલી અલગ અલગ પ્રકારની છે કળા પીરસો છો કે જેથી પ્રેક્ષકો જાણી શકે કે આ જે અલગ પ્રકારનો જે રાસ છે તેની અંદર છે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે, આકર્ષાય છે, તો તેનાથી વધારે આકર્ષાય તે પ્રેક્ષકોને જણાવજો. ગોરાની અંદર ઘણી ઘણી વિવિધ રીતે કાર્યક્રમ આપું છું. સર્વપ્રથમ ગોરાની અંદર ગોરો માથે લઈ અને ચારે દિશા વધાવું છું અને ગોરાનો કાર્યક્રમ ચાલુ થાય ત્યારબાદ પગના અંગૂઠા દ્વારે કોઈ 500ની નોટ આપે તો ગોરાને અડાવીને અને પગના અંગૂઠા દ્વારા ગોરાની અંદર 500ની નોટ પધરાવું છું. કોઈ પણ 500ની નોટ આપે એટલે ગોરાની અંદર પધરાવું છું અને શિર ઉપર મસ્તક ઉપર ગરબો માથે માતાજીનો ગરબો ફેરવું છું. ત્યારબાદ બે કાચના ગ્લાસ એની ઉપર પણ ગોરો લઉં છું. ત્યારબાદ ચાર કાચના ગ્લાસ એની પર ગોરો લઉં છું અને માતાજીના નાગિન સ્વરૂપમાં ડાન્સ કરી કે નૃત્ય કરી અને ગરબાને વધાવું છું. આ જે તમે ગોરારાસ કરો છો તેના માટે તમે દરરોજ પ્રેક્ટિસ કરો છો કે તમને છે માતાજીની કૃપાથી છે બરોબર છે આ આવડત મળેલી છે? અને હું ગોરાની તો રોજ પ્રેક્ટિસ તો નથી કરતો, પણ માતાજીની અસીમ કૃપાથી કે જ્યારે માતાજીનો ગરબો લેવાનો હોય ત્યારે જ આપણે જ્યાં કાર્યક્રમ યોજાયેલો હોય ત્યાં જ લઉં છું ગોરો. સ્ત્રી પાત્ર તમે ભજવો છો તો તેમાં ઘણી બધી અડચણો આવતી હશે, તમે ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા હશે, તો એમાં તમને થયેલા અનુભવો કે જે સંઘર્ષ તમારે છે બરોબર છે કરીને તમે આગળ વધ્યા છો એ પ્રેક્ષકોને જણાવજો. સર્વપ્રથમ તો બેન મારું એવું કહેવાનું છે કે જ્યારે હું આઠ ચોપડી ભણીને ઉઠ્યો ત્યારે મારી પરિસ્થિતિ એટલી વીક હતી કે મારા મમ્મી પપ્પાને એટલા 20 રૂપિયા પણ બની શકે એવા નહોતું. કારણ કે હું ભણીને ઉઠ્યો ત્યારે મેં પહેલાં મજૂરી કામ ચાલુ કર્યું અને તો અમારા નિશાળથી સાહેબનું થોડુંક પ્રોત્સાહન હતું કે 10 ચોપડી સુધી ભણવું હોય તો અમે ખર્ચો આપીએ. અમારા નંદાણિયા સાહેબ છે, રામભાઈ નંદાણિયા, એનું કહેવાનું હતું કે 10 ચોપડી લગ્ન હું તને ભણાવું. પણ મેં એમ કીધું કે સાહેબ તમે 10 લગ્ન ભણાવશો તો પછી આગળનો ખર્ચો કોણ આપશે અને મારી પરિસ્થિતિ એટલી વીક છે કે મારે, કારણ કે ઘરમાં મારા મમ્મી પપ્પાની તબિયત બહુ વીક કે મમ્મીને શ્વાસની તકલીફ અને પપ્પાને ટીબી, એટલે કારણ કે કોઈ ઘરમાં કોઈ કામે એમ નહીં, એક નાનો ભાઈ છે મારાથી. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે હું હવે ભણવાનું છોડી દઉં અને ખેતી કામમાં અને મજૂરી કામમાં વર્ગી ગયો. ત્યારબાદ અમને ભગવાનની અસીમ કૃપાથી ગાયોની સેવા ફળી. ગાયોની સેવા ફળ્યા બાદ અમારા ગામની અંદર જ્યારે અત્યારે ઉતાસળીનો આપણે તહેવાર આવે ત્યારે બીજા પડવાને દિવસે અમારે એવું હોય કે ગામની અંદર ફૂલેકું નીકળે અને એને રા કહેવામાં આવે છે. રાની અંદર જ્યારે હું લેડીઝ પાત્ર લઈને તૈયાર થઉં અને બેસું અને એમાં એક આપણે લગ્ન હોય એની ઘોડે, પણ વિધિ ના હોય પણ લગ્નની ઘોડે આખા ગામમાં ફૂલેકું ફેરવે અને એમાં જે કંઈ ફંડ ફાળો થાય એ અમે ચોમાસાની અંદર ચકલા અને ચંડ રૂપે વાપરતા અને એમાંથી જે કંઈ થાય એટલે થોડુંક મને ભડક તો સ્ત્રી પાત્ર પહેર્યા બાદ, કારણ કે ગામમાં તો કોઈ એટલે હસતા તો પહેલાં હસતા તો હોય લેડીઝ પાત્ર લઈએ એટલે એટલે એ તો કાંઈ આપણે મનમાં હતું નહીં. ત્યારબાદ અમે ગોરાનો કાર્ય આપણે ગોપીનું પાત્ર જ્યારે અમારે કેશોદથી હિતેશભાઈ ખુટ અને કાનગોપી યોજાયેલી હતી ત્યારે મને ચાન્સ મળ્યો ગોપી બનવાનો અને ત્યારબાદ અમારા ગામનો સપોર્ટ અને પરિવારજનોનો સપોર્ટ, ત્યારથી હું એટલો આગળ આવ્યો છું. ખૂબ ખૂબ સરસ. અતુલભાઈ, પ્રેક્ષકો આપના વિશે ઘણી બધી માહિતી છે એ જાણી છે. હવે અંતે છે આપણો આ વાર્તાલાપનો અંત, આપણે તમારા શબ્દો દ્વારા સુંદર મજાનું એક કીર્તનની 2-4 કડીથી થઈ જાય. એ ગોકળિયું અમને ગમતું નથી અને જમના જમના લાગે ખરી ઝેર, પણ મારા વાલીડા નિહારે જો ને હવે. અરે રે અમને સીદ ને ઈરડાયવા સામણા, એ નહીં જાવા દોવયાજ વનમાં, રાત લડી રાખું રે જીવણ જી, રાત લડી રાખું. એ જસોદાના જાયા ને નંદના દુલારા,
જસોદાના જાયા ને નંદના દુલારા મુખ પર મોરલી સોહાયવનમાં રાત લડી રાખું રે જીવણ જી રાત લડી રાખું જય શ્રી કૃષ્ણ જય ગોપાલ.